એટલે આપણું સોલંકી પત્યું, સલ્તનત પત્યું, મુઘલ પત્યું, હવે શું આવશે બોલો? અંગ્રેજો. અને અંગ્રેજોમાં આપણે શું લઈએ? 1857. નાની નાની કથા જ છે, પછી જોડે જોડે બહુ સારી સારી વસ્તુ બી લાવીશું. કે 1857 વિપ્લવ થયો હતો ને, હા કે ના? એનામાં અમદાવાદની કયા નંબરની ટોળકીએ ભાઈ બળવો કર્યો તો આટલો જ પ્રશ્ન આવે? તો 7મા નંબરની ભાઈ, ક્લિયર? 57-7. કદાચ આવો પ્રશ્ન પૂછાય કે 1857 વિપ્લવમાં અમદાવાદની કયા નંબરની ટોળકીએ વિપ્લવ કર્યો હતો? તો ભાઈ કે લશ્કરી ટોળકી કઈ હતી? એણે ભાઈ શું કર્યો હતો? વિપ્લવ. ભાઈ ક્લિયર? હા ના? ચલો એ જ રીતના ભાઈ આઈએનસી આવશે ને પછી, તો એની રચના ક્યારે થઈ? 1885. ગુજરાતમાં એનું પહેલું અધિવેશન ક્યાં ભરાયું? અમદાવાદ કે સુરતમાં? અમદાવાદમાં. ભાઈ સુરતમાં બીજું, અને અમદાવાદની અંદર ક્યારે? 1902. ભાઈ ક્લિયર? એટલે આવો પ્રશ્ન પૂછાય તો પણ યાદ રાખવાનો કે સુરતનું પહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે ભરાયું? 1902 અંદર. પછી 7ની અંદર ક્યાં ભરાયું? સુરતમાં. અને એમાં શું થઈ ગયા? તો જોડાયા ક્યારે? 16માં. ભાઈ જોડાયા ક્યારે? એ તો બંગાળના ભાગલા ભાઈ રદ ક્યારે થયા? 11માં. બંગાળના ભાગલા પડ્યા ક્યારે? 5માં. બંગાળના ભાગલા રદ ક્યારે થયા? 11માં. પણ કોંગ્રેસના ભાગલા રદ ક્યારે થયા? 1916માં. ભાઈ ક્યારે? કેમ કે ત્યારે આપણા ચુલબુલ પાંડે આવ્યા હતા ને 15માં, અને ચુલબુલ પાંડે શું કીધું? બે ઘર ભેગા થાય તો જ હું એન્ટ્રી મારું, બાકી તો હું આઈએનસીમાં જોઈન્ટ થઉં નહીં. અને હવે એન્ટ્રી કોણ મારશે ભાઈ? કોણ આવશે? મોહનદાસ કરમચંદ ગાંધી. અને મોહનદાસ કરમચંદ ગાંધી ભાઈ કઈ સાલમાં આવ્યા હતા? અરે ક્યારે આવ્યા હતા? 1915માં. પણ અમદાવાદમાં ક્યારે આવ્યા હતા? તો 25 મે 1915. ભાઈ હવે અહીંયા કથા જો, સારા સારા પ્રશ્નો અહીંયાથી ઉઠાઈને આવવાના કે 1915માં 25 મે અમને આવ્યા તો પહેલાં તો આવો કેવા, હવે તો ઇન્ટરનેશનલ સેલિબ્રિટી હતા ને, પ્રિયંકા ચોપડાની જેમ. એટલે આ સાઉથ આફ્રિકામાં જીતીને આવ્યા એ જ રીતના, એટલે એક દેશને તો નિહાલ કર્યા, હવે બીજા દેશ માટે આવ્યા. અને એટલા માટે ભાઈ શું કહે કે હવે તો આપણે ગામડામાં રહીએ નહીં. ભાઈ ક્યાં રહેશે? સિટીમાં. ગુજરાતમાં નહીં, ગુજરાતમાં જ રહેવાનો. ભાઈ ક્યાં રહેશે? સિટીમાં. અને સિટીમાં ભાઈ ત્યારે તો સિટી શું કહેવાય? પાલડી. અને ભાઈ પાલડીની અંદર ભાઈ એક ગામ હતું, ગામનું નામ શું? કોચરબ. ભાઈ ગામનું નામ શું હતું? કોચરબ. આ કોચરબ ગામની અંદર એમના એક મિત્ર રહેતા હતા. આ કોણ હતા? બેરિસ્ટર. જેમ અત્યારે ઘરે ઘરે શું દેખાય? એન્જિનિયર ને, એવી જ રીતે ત્યારે ઘરે ઘરે શું હતા? બેરિસ્ટરો. અને ત્યાં ભાઈ બેરિસ્ટરનું નામ શું હતું? જીવણીઓ, એટલે જીવણલાલ. ભાઈ બેરિસ્ટર કોણ હતા? અને આ જીવણલાલનું મકાન ભાડે રાખીને ભાઈ આમણે શું ચાલુ કર્યું? કોચરબ આશ્રમ નહીં, સત્યાગ્રહ આશ્રમ. ભાઈ શું શરૂ કર્યું? અને આ સત્યાગ્રહ આશ્રમ કયા એરિયામાં આવ્યો હતો? કોચરબમાં. અને એટલા માટે પાછળથી એને શું કીધું ભાઈ? પાછળથી એને શું કીધું? ક્લિયર થાય? અમુક બુકમાં આવું આપી દીધું કે સાબરમતી આશ્રમ એટલે કયો આશ્રમ? સત્યાગ્રહ. ખોટું. બરાબર, મારામાં થોડી શ્રદ્ધા રાખજો કે ભાઈ કોચરબ આશ્રમનું નામ એટલે જ સત્યાગ્રહ આશ્રમ. ભાઈ ક્લિયર? અને સત્યાગ્રહ આશ્રમ કોના મકાનમાં બનાવ્યું? કોણે બનાવ્યું? ગાંધીજીએ. કઈ સાલમાં? અને એ પછી ભાઈ 16ની અંદર શું થયું? 1916માં ભાઈ આ કોચરબ ગામે ભાઈ પ્લેગ ફાટ્યો. શું ફાટ્યો? અને એટલે ભાઈ ગાંધીજીને ડર તો લાગે જ કે આયા છે ને જતા રહીએ તો. અને એટલા માટે ભાઈ ગાંધીજી ત્યાં પેલી ધોતી પકડીને ભાગ્યા. અને ભાઈ સીધા પહોંચી ગયા ક્યાં? સાબરમતીના કિનારે. ભાઈ ક્યાં પહોંચ્યા? ક્યાં પહોંચી ગયા? અને સાબરમતીના કિનારે એમણે શું બનાવ્યું? સાબરમતી આશ્રમ. કઈ સાલમાં? 1917માં. કેમ કે એમને થયું કે ક્યાં સુધી ભાડે રહીએ, હવે શું કરીએ? પોતાનું બનાવીએ. અને પોતાના બનાવવા માટે પૈસા નહોતા, એટલે ભાઈબંધ જોડે પૈસા માંગે ને. એટલે પ્રશ્ન આવો પૂછાય કે સાબરમતી આશ્રમ બનાવવા માટે ગાંધીજીને પૈસાની મદદ કોણે કરી હતી? ભાઈ કોણે કરી હતી? કે સારા ભાઈ હતા, પણ પાછા કેવા હતા? અંબાલાલ હતા. ભાઈ કેવા હતા? કે અંબાલાલ કેવા હતા? સારા ભાઈ. ભાઈ ક્લિયર? આ મિલ માલિક હતા. ભાઈ ક્લિયર? કે અંબાલાલ સારાભાઈએ સાબરમતી આશ્રમ બનાવવા કોને મદદ કરી? ગાંધીજીને. કઈ સાલમાં? ભાઈ ક્લિયર થાય? આ સાબરમતી આશ્રમ છે ને એની જ બાજુમાં શું આવ્યું? હા
ભાઈ આપણું આ સાબરમતી આશ્રમ છે. ચલો પહેલા તો સાબરમતી આશ્રમ ની અંદર શું આવ્યું? હૃદય કુંજ. આખુંનું ગણનું નામ કોના? હા તો આ નામકરણ કોણે કર્યું હતું? ભાઈ ખાસ ધ્યાન રાખજો, કાકા સાહેબ કાલેલકર. આ બહુ મસ્ત પ્રશ્ન બને કે સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું જે નિવાસ સ્થાન હતું કયું? હૃદય કુંજ. એનું નામકરણ કરનાર કોણ? તો કોણ? કાકા સાહેબ કાલેલકર. આ સાબરમતી આશ્રમની આ બાજુ જુઓ તો ભાઈ એક મહાન વ્યક્તિનું શું આવેલું છે? સમાધિ ને. એટલે કયો ઘાટ? અભય ઘાટ. કોનું ઘાટ છે? મોરારજી દેસાઈ. ભાઈ એ શું હતા? વડાપ્રધાન હતા ને. એ જ રીતના ગુજરાતી હતા કે નહીં? એ જ રીતના ભાઈ સાબરમતી આશ્રમ છે ને એની બાજુમાં અહીંયા કઈ આવ્યું? અલે સફાઈ વિદ્યાલય આવી. કઈ વિદ્યાલય આવી? હલો શું આવ્યું? એટલે આવું પૂછાય કે સફાઈ વિદ્યાલય અમદાવાદમાં ક્યાં આવી? એટલે તો આપણે વિચારીએ, અને ચોથો ઓપ્શન કેવો હોય? ઉપરમાંથી એકમાં નહીં. એટલે આપણને શું લાગે? અમદાવાદમાં આવ્યું હોય તો ખબર જ હોય ને કે અમે આટલું બધું રખડ્યા કોના માટે. ભાઈ એ સફાઈ વિદ્યાલય ક્યાં આવી? ભાઈ સાબરમતી આશ્રમની બાજુમાં. અને આ સાબરમાં આ સફાઈ વિદ્યાલયની બાજુમાં શું આવ્યું? માતાજીનું મંદિર. હું બોલાયો ભાઈ શું આવ્યું? માતાજીનું મંદિર. કઈ માતાજીનું મંદિર? હમણાં એસટીઆઈમાં પૂછાય. કઈ માતા યાદ આવી? ઢબળી માતા. ભાઈ કઈ હમણાં એસટીઆઈમાં પ્રશ્ન પૂછાયો હતો આ માતાનું? વહાણવટાની. તો કઈ માતા હતી? સિકોતર માતાનું મંદિર અહીંયા આવ્યું. ભાઈ ક્લિયર કે અહીંયા કોનું મંદિર આવ્યું? અને એની બાજુમાં જો તો પછી શું આવ્યું? ભાઈ તમારું ગાંધી દાંડી પુલ. ભાઈ ગાંધી પુલ ના કહેતા, કયું પુલ? ભાઈ કયું પુલ આવ્યું? ભાઈ ક્લિયર થાય. અને આ દાંડી પુલ કઈ નદીના કિનારે? હા ખાસ ધ્યાન રાખજો ભાઈ. કઈ? ચંદ્રભાગા. આ દાંડી પુલની બાજુમાં શું આવ્યું? હા કે સાહેબ પૂરું આવે રસ્તો. ભાઈ એની જ બાજુમાં શું આવે? ભાઈ આશ્રમ આવે છે. અને આશ્રમ કોનો? કે ભાઈ ઋષિ કયા? અલ્યા બોલો. ઋષિ દધીચી. એમનો ભાઈ આશ્રમ ક્યાં આવ્યો? સાબરમતી આશ્રમની બાજુમાં. ભાઈ ક્લિયર. અને એટલા જ માટે આની બાજુમાં જે પુલ છે ને એનું નામ શું પડ્યું? પેલું દૂધેશ્વરવાળું, એનું નામ શું પડ્યું? દધીચી ઋષિનો પુલ. ભાઈ ક્લિયર. અને એને શું કહેવાય જીકેમાં? કે આપણા ગુજરાતનો સૌથી પહોળો બ્રિજ. ભાઈ ક્લિયર ખબર પડી? તો એના પરથી એક મસ્ત પ્રશ્ન આવે કે સાબરમતી નદી ઉપર હાલ કેટલા બ્રિજ છે? સાબરમતી નદી ઉપર પહેલા કેટલા કહેવાતા હતા? 10. તમે વાંચ્યું હોય, આપણા નરેન્દ્ર મોદીએ એક બુક બહાર પાડી હતી વાંચે ગુજરાત, એનામાં એપ્રોક્સ 500 MCQ હતા. અને એની અંદર એક પ્રશ્ન આવો આવતો હતો કે સાબરમતી નદી ઉપર કેટલા બ્રિજ આવેલા છે? તો કેટલા આવતા હતા? 10. જો કોઈ વાંચ્યું હોય તો યાદ હશે કેટલા આવે? 10. એ પછી એક બ્રિજ આ બન્યો ને. હલો આ બન્યો ને? બીજા બધા શું? ના આ બન્યો ભાઈ. ભાઈ આ બન્યો કે નહીં બન્યો? હા બનેલો છે. અને એટલા માટે કેટલા બ્રિજ થાય હવે? અમુક બુક વાળા ખબર નહીં 5 લખી દીધા. ભાઈ અમુક જણાએ શું શું લખ્યા? 5. ઇવન એ લોકોને એ નહીં ખબર કે ભાઈ આપણા પેલા પીએમ હતા જે તાસ્કંદ કરારમાં મર્યા હતા. કોણ? હા તો અહીંયા એ બ્રિજ બી આવ્યો છે. અમદાવાદમાં કયો બ્રિજ આવ્યો? લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ, એ સાબરમતી નદીની ઉપર. પણ એ લોકો એ તો ગણતા જ નહીં. ભાઈ બાબા સાહેબ આંબેડકર બ્રિજ છે કે નહીં? આ દાણી લીમડાવાળો એ કઈ નદી પર? સાબરમતી નદી પર છે ને, એ તો ગણતા જ નહીં. અને એટલે એ લોકોને કેટલા થયા? 5 જ. ભાઈ ક્લિયર થાય? હા બહુ બધા બ્રિજ બન્યા પણ એ રોડ ઉપર બન્યા. અમુકને એવું થાય ને કે અહીંયા નહીં બન્યો, પણ ત્યાં સાબરમતી નદી નથી. ભાઈ સાબરમતી નદી પર કેટલા થાય? જો પેલી બુકને આપણે યાદ કરીએ જે ગવર્મેન્ટે બહાર પાડી હતી એ કેટલા કહેતા હતા? 10. તો એ પછી એક્સ્ટ્રા એક કયો બન્યો? દધીચી ને. તો કેટલા થાય? ભાઈ ક્લિયર આટલી વસ્તુ? હા કે ના? ચલો પહેલો બ્રિજ અમદાવાદમાં કયો બન્યો? ભાઈ પહેલો બ્રિજ કયો બન્યો હતો? પછી જવાહરલાલ નહેરુએ કયા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું? નહેરુ બ્રિજનું. ભાઈ જવાહરલાલ નહેરુએ કયા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું? અમદાવાદનો પહેલો રોડ કયો? સીજી રોડ. એ
એટલે આટલો મસ્ત રોડ પહેલો બની જાય. અમદાવાદનો પહેલો રોડ રિલીફ રોડ, અમદાવાદ સિટીને રિલીફ આપવા માટે આ રોડ બનાવ્યો હતો. એ જ રીતના ભાઈ અમદાવાદની પહેલી એસીવાળી થિયેટર કઈ ભાઈ? કોઈ અંબર ના કહેતા. અમદાવાદની પહેલી એસીવાળી થિયેટર કઈ? લે ગીતા ગૌરી. ભાઈ કઈ? રિલીફ સિનેમા. ભાઈ પહેલી સિનેમા કઈ હતી? ખાસ ધ્યાન રાખજો, આ બધા પ્રશ્નો પૂછાશે. અત્યારે હસવું આવે ત્યારે પેપર હસતું હશે તમારા પર. ભાઈ પહેલી સિનેમા કઈ? પહેલી પોળ કઈ? મુરતની પોળ. ભાઈ અમદાવાદની પહેલી પોળ મુરતની પોળ, એ હાલ ક્યાં આવી? કેમ કે અમદાવાદ પૂછ્યું તો અંદર પૂછી લઈ. ભાઈ માણેક ચોક જ્યાં પેલી સોનીની બધાની દુકાનો આવી ને, બસ એ જ કઈ પોળ હતી? મુરતની પોળ. ભાઈ ક્લિયર થાય? ખબર પડે ને આ બધું કે અહીંયા આપણે ક્યાં પહોંચ્યા હતા, કે હૃદય કુંજ નામ કોણે આપ્યું? ભાઈ ક્લિયર? અને ઋષિ દધીચીને કઈ રીતે હિસ્ટ્રીમાં યાદ રાખીએ કે એમણે પોતાનું શું આપ્યું હતું? હાડકા નતા આપ્યા, પાંસળીઓ આપી હતી. તમે લોકો તો હાડકા કહી દો. ભાઈ કોને આપ્યા હતા? ઇન્દ્રદેવને વજ્ર બનાવવા માટે આપ્યા હતા ને, હા કે ના? ભાઈ ક્લિયર? આ કોના પુત્ર હતા? કે ચ્યમન ઋષિ. પહેલાં તો શકુંતલાને હું ભાવતું હતું, ચ્યમનપ્રાસ. એટલે એમણે લગ્ન કોની જોડે કર્યા? ચ્યમન ઋષિ. અને પ્રોડક્ટ શું આવી? દધીચી ઋષિ. ભાઈ પ્રોડક્ટ શું આવી? અને આ યાદ રાખજો, પૂછાય આવું કે ઋષિ દધીચીના પિતાનું નામ જણાવો, કોણ? અને માતા? હા પેલું સંસ્કૃતમાં ભણતા હશો ને, શકુંતલાવાળી કથા. ભાઈ ક્લિયર આટલું? હા કે ના? અહીંયા જોઈએ કે ભાઈ આપણું સાબરમતી આશ્રમ હજુ તો પતે છે. આ સાબરમતી આશ્રમથી પછી આપણે ક્યાં જઈએ? 1920માં ક્યાં જઈએ? અને 1920માં ગાંધીજી અહીંયા શું બનાવશે? અરે શું બનાવશે? ગુજરાત. એને આવી રીતે લખાય? હા કે ના? ના. કે ભાઈ આને તત્સમ લેંગ્વેજમાં લખાય એટલે આ રીતના લખાય. ભાઈ ક્લિયર? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? ભાઈ કોણે કરી હતી? મોહનદાસ કરમચંદ ગાંધીએ. કોના ઘરમાં? દયાભાઈ ઝવેરી. ભાઈ એ બધાના ઘર યાદ રાખવાના. ભાઈ કોના ઘરમાં? હા કે આ પેલું બિલાડી સાત ઘર બદલે ને એવું હતું. કે ભાઈ આ શું હતા? દયાભાઈ ઝવેરી. આ દયાભાઈ ઝવેરીના ઘરમાં શું બનાવ્યું? હા તો જે ગુજરાત વિદ્યાપીઠનો જોડણી કોષ કયો? કયો? સાર્થ જોડણી કોષ. ખાસ ધ્યાન રાખજો, આવો પ્રશ્ન પૂછાય છે કે ગુજરાત વિદ્યાપીઠ છે એનો જોડણી કોષ કયો? તો કયો? ભાઈ ક્લિયર થાય? આના બીજા કુલપતિ કોણ? કેમ કે આપણે અમદાવાદમાં આવ્યું ને આશ્રમ રોડે. હા બધાને પહેલું તો ખબર હે, પહેલા કુલપતિ. હા તારું બીજું કોણ? મજા તો ત્યાં આવે. શું પૂછાય? બીજા પૂછાય ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ. ભાઈ કોણ? હા પેલા બેન કહે કે આમ આવડવું જોઈએ પહેલાં. ભાઈ કોણ હતું? હા ચલો, અત્યારના એમના કુલપતિ કોણ? હા તો પહેલા સ્ત્રી કુલપતિ શું? ભાઈ સુશીલા નાયર. કે ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ કોણ? તો સુશીલા નાયર. હાલના કોણ? તો ઈલાબેન ભટ્ટે અમદાવાદમાં કોઈ સંસ્થા સ્થાપી હતી. કઈ ભાઈ? કઈ? સેવા. તો સેવાનું ફૂલ ફોર્મ શું? સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. ભાઈ સેવાનું ફૂલ ફોર્મ? ભાઈ કે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. અને એના જ માટે એમને કયો એવોર્ડ આપવામાં આવ્યો? રેમન મેક્સસ એવોર્ડ. ભાઈ ઈલાબેન ભટ્ટને કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો? અને શેના માટે? આ સેવાની સ્થાપના માટે જ. ભાઈ ક્લિયર? ખબર પડે આ બધી વસ્તુ? ચલો હજુ આગળ જઈએ કે ભાઈ 1917ની અંદર જ આપણા અમદાવાદમાં કંઈક આંદોલન થયું હતું. કયું આંદોલન? હા અમુક લોકો એને કઈ સાલ ગણી લે? 1920. ભાઈ ભૂલ ના કરતા આવી કે પહેલાં જો પૂછાય ને સત્યાગ્રહોમાં, તો સૌથી પહેલું સત્યાગ્રહ તો કયું આવતું હતું? મિલ મજૂર સત્યાગ્રહ. ભાઈ કયું? આ મિલ મજૂર સત્યાગ્રહ છે. અને આ સત્યાગ્રહની અંદર જ આપણા ગાંધીજી ભાઈ ઉપવાસ પર ઉતરશે. એટલે ગાંધીજીએ સૌ પ્રથમ ઉપવાસ ક્યાં કર્યો હતો? અમદાવાદમાં.
અને કયા કઈ લડતમાં? કે મિલ મજૂર સત્યાગ્રહમાં. બી ક્લિયર? ખબર પડી. એ પછી જોઈએ કે 1930ની વાત કરીએ તો 1930માં કઈ મહાન ઘટના થઈ? કઈ ઘટના થઈ કે ભાઈ દાંડી કૂચ અથવા તો માર્ચ કહો. આ દાંડી યાત્રા જે એની શરૂઆત ક્યાંથી થઈ હતી? અરે ક્યાંથી થઈ હતી? સાબરમતી આશ્રમથી ને. અને સાબરમતી આશ્રમ એટલે ક્યાં આવ્યું? આપણા અમદાવાદમાં. અહીંયા જોઈએ કે જે આ જે દાંડી કૂચ છે એ વખતે આપણા ગાંધીજીએ એક શું લીધી હતી? પ્રતિજ્ઞા. કઈ પ્રતિજ્ઞા? હા ભાઈ, શું કાગડા કૂતરા કાગડા કૂતરા? શું કીધું તું? આવું નતું કીધું કે કાગડા કૂતરાને મોતે મરે પણ સ્વરાજ લીધા વગર પાછો નહીં આવું. એ બહુ માઇન્ડેડ માણસ હતા. બે એમણે શું કીધું? એમને ખબર હતી સ્વરાજ નહીં મળવાનો, એટલે આવું ના બોલે કે સ્વરાજ લીધા વગર પાછો ના આવું. એમણે શું બોલ્યું? કે હું કાગડા કૂતરાની મોતે મરે પરંતુ સ્વરાજ લીધા વગર ક્યાં પાછો નહીં આવું? આશ્રમમાં પાછો નહીં આવું. ભાઈ ક્લિયર કર્યું તું, ક્યાં પાછા નહીં આવે? હા, આશ્રમમાં પાછા નહીં આવે. અને એટલા જ માટે એમણે શું કર્યું? એમનું ગૃહ ત્યાગ કર્યો ને. કેમ કે આશ્રમમાં શું હતું? બા હતા એવું નહીં. ભાઈ આશ્રમમાં શું હતું? હૃદય કુંજ. તો આવી જ રીતે ગૃહ ત્યાગ કોણે કર્યો હતો? ભાઈ કોણે? ગૌતમ બુદ્ધે કે મહાવીરે? એ કન્ફ્યુઝ. માય ગોડ, ભાઈ કોણે કર્યું હતું? ગૌતમ બુદ્ધ. અને એમણે જે ગૃહ ત્યાગ કર્યો એને કઈ ઘટના કહેવાય? મહાભિનિષ્ક્રમણ. અને આમણે પણ શું કર્યું ભાઈ? ગૃહ ત્યાગ કર્યો. અને આ ગૃહ ત્યાગ કર્યો એટલા જ માટે આમના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ એમણે એ ઘટનાને શું કહી દીધું? ભાઈ હવે ક્લિયર થાય કે ચમ આવું બોલીને જતા રહ્યા? ભાઈ ક્લિયર થયું? હા ના. ચલો હવે થોડું એક એક્સ્ટ્રા ઓર્ડિનરી બધી વસ્તુ લઈએ કે અહીંયા શું થાય છે? પેલું ફ્લાવર શો થાય ને, એ કે હવે મર્યા કે અત્યાર સુધી તો બરાબર હતું કે ફૂલ તો બહુ જોયા પણ આ ફૂલ જોવાની શરૂઆત ક્યારે થઈ? કે ભાઈ ફ્લાવર શોની શરૂઆત ક્યારથી થઈ? ભાઈ 2013. હમણાં નહીં થયું. અત્યારે કયું ચાલે? 2000. આનાની શરૂઆત ક્યારે થઈ? 2013. કદાચ ત્યારે 4-5 ફૂલ લાવતા હશે. અત્યારે બહુ મોટા પાયે. ભાઈ ક્લિયર થાય કે ફ્લાવર શોની શરૂઆત? ચલો એ જ રીતના ભાઈ પતંગ મહોત્સવ થાય, હા કે ના? ચલો એ પહેલાં મસ્ત પ્રશ્ન લાવું કે ભાઈ રિવર ફ્રન્ટ છે ને, એ કે હવે હેરાન કરશે આ, એની લંબાઈ બધાને આવડશે જ. કેટલી? 12.5 કિલોમીટર. 12.5 કિલોમીટર. આ રિવર ફ્રન્ટના સ્થપતિ કોણ? કે આવું? હા ભાઈ કોણ આવે? વિમલ ખાતા હતા. એ શું ખાતા હતા? હા ભાઈ એ સ્થપતિ શું ખાતા હતા? અને એટલે એમનું નામ શું પડી ગયું? વિમલ પટેલ. ભાઈ ક્લિયર કે આપણા જે રિવર ફ્રન્ટ, આ પ્રશ્ન બહુ મસ્ત, જો આવે ને તો મજા આવી જાય. કે બધા શું કરે? નરેન્દ્ર મોદી કે એ રિવર ફ્રન્ટ છે એના સ્થપતિ ભાઈ કોણ હતા? યાદ રાખજો કોણ? વિમલ પટેલ. ભાઈ ક્લિયર? આ કેટલા કિલોમીટરનું? હા. અને ત્યાં જ અત્યારે એક માર્ગનું નામ શું પાડ્યું? આપણા સ્વામિનારાયણના પેલા, હા, પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ. ભાઈ ક્લિયર? અને ત્યાં જ ભાઈ શું થાય છે? ફ્લાવર શો થાય ને, જોડે જોડે પતંગ મહોત્સવ થાય. હા, તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? મારો પ્રશ્ન પેલા સમજો. હું એમ નહીં કહેતો કે અમદાવાદમાં. હું વર્ડ શું બોલ્યો? આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યારે શરૂ કરવામાં આવ્યો તો 1989. ભાઈ ક્યારે? અને આપણા રિવર ફ્રન્ટે છે ને, એટલે જોવા જઈએ કે રિવર ફ્રન્ટના સાબરમતીના કિનારે ક્યારથી ચાલુ થયું? તો આવું બધું કોણ ચાલુ કરે? નરેન્દ્ર મોદી. કેમ કે એમણે એક છે ને મસ્ત સ્પેલિંગ જોયો તો આવો. આ તો એમનો થયો. અને જોડે શું આવે? મોડીફાય. બધું બદલી દે એટલે અહીંયા લાવી દીધા કે આપણે સાબરમતીના કિનારે 2003માં. ભાઈ ક્લિયર થાય કે પતંગ મહોત્સવ આપણા અમદાવાદમાં સાબરમતીના કિનારે ક્યારથી? બાકી શરૂઆત તો ક્યારથી થાય? ભાઈ ક્લિયર થાય છે આટલી વસ્તુ? જોડે જોડે એક મસ્ત કરંટનો પ્રશ્ન કે ભાઈ વન મહોત્સવ થાય ને, હા કે ના? ચલો તો જોઈ લઈએ અહીંયા કે વન મહોત્સવ. આ વન મહોત્સવ આ વખતનો કયો? હા કે ભાઈ કયા નંબરનો? 70માં નંબરનો. તો પહેલો ક્યારે રચાયો હશે? 1950. ભાઈ ક્લિયર કે પ્રથમ વન મહોત્સવ ક્યારે ઉજવાયો? અરે બોલો.
અને એની શરૂઆત કોણે કરી હતી? તો ભાઈ કનૈયાલાલ માણેકલાલ મુનશી. ભાઈ કોણે? કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આને ભારતમાં કરી હતી. અમને અહીંયા જોઈએ કે વન મહોત્સવ છે, ત્યાં વન મહોત્સવ ઉજવે કઈ રીતે, શું કરે? ભાઈ વૃક્ષો વાવે, એક મોટો એરિયા લે અને એરિયાની અંદર ઘણા બધા લાખોની સંખ્યામાં વૃક્ષો વાવે. અને એ જ રીતના ભાઈ આ વખતનો જે હતો 70મો વન મહોત્સવ એ આપણા અમદાવાદમાં જ થયો. ભાઈ ક્યાં થયો? કે અમદાવાદની અંદર કયો વિસ્તાર? ઓઢવ વિસ્તાર. ભાઈ જડેશ્વર વિસ્તાર નહીં, કયો વિસ્તાર? ભાઈ કયો વિસ્તાર? ઓઢવ વિસ્તાર. અને ઓઢવની અંદર એ વનનું નામ જડેશ્વર. ભાઈ ક્લિયર? કે વનનું નામ શું થાય? આટલી વસ્તુ ક્લિયર થાય. આ આપણા ગુજરાતનું કયા નંબરનું વન? તો ખાસ ધ્યાન રાખવાનું, કયો નંબર? 19 નંબર. તો સીધો પ્રશ્ન આવે કે પહેલા નંબરનું વન કયું? તો ભાઈ ગાંધીનગરની અંદર આવ્યું હતું. ગાંધીનગરમાં ક્યારે? 2004માં. પાંચ ના કરો ભાઈ, ક્યારે? 2004માં. અને એ કયું હતું? આપણું પુનિત વન. ભાઈ ક્લિયર? હા કે ના? તો હવે પ્રશ્ન એવો પૂછાય કે 18 નંબરનો વન કયો હતો? તો કચ્છની અંદર જે થઈ ગયો એ કયો? અરે કયો? રક્ષક વન. ભાઈ ક્લિયર થાય? આખો વન મહોત્સવ આવી ગયો. કે વન મહોત્સવની શરૂઆત ક્યારે? 1950. કોના દ્વારા કરવામાં આવ્યું? કમા મુનશી દ્વારા. આ કયા નંબરનો હતો? આપણા ગુજરાતની અંદર આ કયા નંબરનું વન? એ ક્યાં રચાયું? ઓઢવમાં, એટલે અમદાવાદમાં. કયું? જડેશ્વર. 18 નંબરનું એ ક્યાં આવ્યું હતું? કચ્છમાં. બે અમદાવાદ છે તો અમદાવાદના આ એએમસીની લિંક પૂછાય. અને જે એએમસી છે તો એની લિંક ખાસ ધ્યાન રાખજો. કે શું આવે? WWW તો આવશે ને? હા કે ના? આ કેવું ગવર્નન્સ ચાલે છે અત્યારે? ઈ ગવર્નન્સ. બે અત્યારે કેવું ગવર્નન્સ ચાલે? ઈ ગવર્નન્સ. એટલે અહીંયા શું હશે? ઈ જી ઓ વી. બે આઈડિયા આવે છે? અત્યારે કેવું ગવર્નન્સ ચાલે છે? ઈ ગવર્નન્સ એટલે ઈ જી ઓ વી. અને આ સેના માટેનું છે? એએમસી ને. અરે હા કે ના? અને એટલા માટે એએમસી પછી ડોટ કરીને કોમ આવે. ભાઈ ક્લિયર થાય? કે એએમસી છે તો એ એએમસીની વેબસાઇટનું નામ શું? હલો, કે www.egovamc.com. આ કોની સાઇટ છે ભાઈ? એએમસીની. એ લોકોની ઓફિશિયલ સાઇટે જ આવું લખ્યું હોય. ભાઈ ક્લિયર થાય? હા કે ના? ભાઈ ક્લિયર થઈ ગયું? આ પેલું જે અમદાવાદ સિટી છે એ તો શેનું છે? આપણા અમદાવાદની. ક્લિયર થઈ જાય ને? આઈડિયા આવે છે કે અમદાવાદ સિટી કહે તો એ તો કોનું થઈ જાય? અરે બોલો, અમદાવાદનું. ચલો પછી અમદાવાદની અંદર ભાઈ શું આવ્યા? ઇન્ટરનેશનલ એરપોર્ટ. કેટલા આવ્યા ભાઈ? કેટલા આવ્યા? એક જ. બીજું બને છે ને? હમણાં ડિક્લેર થઈ ગયું કે બીજું ક્યાં બનશે? એટલે અમદાવાદની અંદર જ બીજું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનશે, ધોલેરા. અને આ પ્રશ્ન પણ આપણા માટે સારો, કે બીજું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં બનશે? ધોલેરા. પહેલું ક્યાં? અમદાવાદમાં જ છે. અને એને આંતરરાષ્ટ્રીય ક્યારે બનાવવામાં આવ્યું? ક્યારે ભાઈ? કે ભાઈ ક્યારે? 26 જાન્યુઆરી 1991ના રોજ એને શું બનાવવામાં આવ્યું હતું? આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. ભાઈ આપણા અમદાવાદમાં કેટલા તાલુકા? કેટલા તાલુકા? 10. અમદાવાદમાં વિધાનસભાની સીટ કેટલી? કે ભાઈ સૌથી વધારે છે. ગુજરાતમાં સીટ કેટલી? 182. એ 182માંથી જે આપણું અમદાવાદ છે તે અમદાવાદની અંદર દરેક જિલ્લામાંથી સૌથી વધારે, એટલે કેટલા? 21 સીટ છે. ભાઈ કેટલી સીટ છે? ભાઈ ક્લિયર? પહેલાં 19 હતી અને પછી હમણાં 17 કેટલા થયા? 18 બે વધી, એટલે કેટલી થઈ? 21. ભાઈ વિધાનસભાની સીટ કેટલી અને લોકસભાની સીટ કેટલી? 2. કે પૂર્વ અને પશ્ચિમ? ક્લિયર? કે લોકસભાની પૂછાઈ દો 2, વિધાનસભાની પૂછાઈ દો 21. ભાઈ ક્લિયર? અને એ જ રીતના એએમસીની સીટ પૂછાઈ દો 192. આપણે આગળ જોઈ ગયા. અહીંયા જોયું કે ભાઈ તાલુકા કેટલા? ભાઈ તાલુકા કેટલા? અને એ યાદ રાખવા માટે હું કહેવાનું કે બા. શું કહેવાનું? બા. ભાઈ માં કઈ ગઈ હમણાં? દશામાં. ભાઈ હમણાં શું ગઈ? દશામાં. એ કેવા દેવી હતા? 3D દેવી. ભાઈ એ કેવા દેવી હતા? 3D દેવી. બરાબર. કે સૂત્ર શું યાદ રાખવાનું? બા દશામાં કેવા દેવી? 3D. એટલે બા બરાબર શું? અલા બોલો. બાવડા. પહી ધ બરાબર
દસ કોઈ આવી જાય પછી સ બરાબર સાણંદ, ભાઈ સ બરાબર શું, પછી મ બરાબર માંડલ, પછી ત્રણ જ ને એટલે શું આવે, ધોળકા, પછી ધંધુકા અને પછી અરે બોલો ધોલેરા અને પછી છેલ્લે શું આવ્યું તો શું આવે, દેત્રોજ અને વ બરાબર ભાઈ શું થાય, વિરમગામ. અને એક બાકી રહ્યું એટલે આપણું અમદાવાદ સિટી. એટલે આ કેટલા તાલુકા થઈ ગયા? અને એટલા માટે એવો પ્રશ્ન પૂછાશે કે નીચેનામાંથી અમદાવાદનો કયો તાલુકો નથી. ભાઈ ક્લિયર થયું? કયા કયા તાલુકા તો શું યાદ રાખવાનું કે આ દશામાં કેવા, થ્રી ડી દેવી. અને આ કોને કહેવાનું, હા આપણા બાને. ભાઈ ક્લિયર યાદ રહેશે તાલુકા? ચલો હજુ આપણે આગળ જઈએ કે ભાઈ આપણે અમદાવાદની અંદર દરિયો, અમદાવાદ જિલ્લાના દરિયો ટચ થાય કે નહીં, હા કે ના, કયા તાલુકાને, ધોલેરા. ભાઈ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ જે એક જ તાલુકો છે કયો, ધોલેરા, એને દરિયો સ્પર્શ કરે છે. અને આપણે અહીંયા એક જ બંદર આવ્યું ને કે બે, એક કે બે, એક કયું, વિઠ્ઠલ બંદર. ભાઈ ક્લિયર કયું બંદર આવ્યું, એક જ, કયું, વિઠ્ઠલ બંદર. એ જ રીતના અહીંયા સરોવર કેટલા આવ્યા, હલો ભાઈ સરોવર કેટલા આવ્યા, એક જ. અને એ સરોવર કયું, અરે કયું, નળ સરોવર. ભાઈ કયું સરોવર, તો એની લંબાઈ કેટલી, 120.82. ભાઈ કેટલા કિલોમીટરનું, કેટલા કિલોમીટરનું, 120.82 કિલોમીટરનું શું છે, નળ સરોવર. આને એવું કહેવાય કે આનામાં સૌથી વધારે ટાપુઓ આવેલા છે. તો ચેટલા, એટલે એમ નહીં કહેતો કયો ટાપુ આવ્યો, એમ કીધું કે આનામાં સૌથી વધારે એટલે એની સંખ્યા કેટલી. ભાઈ એવું કહેવાય છે કે આશરો આશરે કેટલા, 300 ટાપુઓ આવેલા. કેટલા ભાઈ, કેટલા ટાપુ આવ્યા. અને આ 300માંથી સૌથી મોટું ટાપુ એટલે કયું, તો પાનવડ. ભાઈ ક્લિયર કે આ અમદાવાદમાં ક્યાં આવ્યું છે, સાણંદમાં. સાણંદ અને સુરેન્દ્રનગર બંને જગ્યાએ કહેવાય. અને એની અંદર એની લંબાઈ કેટલી, 120.82. અહીંયા આશરે કેટલા ટાપુ, 300, એનામાં સૌથી મોટું. અને અહીંયા કયા પક્ષીઓ આવે, યાયાવ. ભાઈ કયા પક્ષી આવે, બરાબર આ ખાસ ધ્યાન રાખજો, આ પૂછાય છે કે કયા પક્ષી આવે છે, યાયાવર. ભાઈ ક્લિયર કઈ સિઝનમાં આવતા હશે, હા શિયાળામાં જ આવે. ભાઈ ક્લિયર, હા કે ના, ભાઈ ખબર પડે. ચલો આગળ જઈએ. એ જ રીતના ભાઈ દેત્રોજ આવ્યું હતું ને, આ દસકોઈ આવ્યું. ચલો દસકોઈને લઈને એક મસ્ત પ્રશ્ન કરીએ કે ભાઈ આપણે ફઈને યાદ કરીએ. ફઈ કોણ, કોણ એમના પતિનું નામ, ના જેઠા નતા, એટલે બીજાને ના બનાવો. આનંદીબેન મફતભાઈ પટેલ, હા એમને કેવી શપથ લઈ કે હું આનંદી મફત પટેલ. એટલે આનંદી મફતભાઈ પટેલે અત્યારે ક્યાં, આનંદીબેન યુપી, હા કે ઘરમાં હશે એવું નહીં ભાઈ, ક્યાં, યુપી. યુપીના શું, એના પહેલાં ક્યાં હતા, એટલે એમને કે તમે હવે ફરો જ. અહીંયા જોઈએ કે ભાઈ આ જે દસકોઈની અંદર એમણે શું કર્યું હતું, એક ગામ દત્તક લીધું હતું. અને આ પૂછાય કે ભાઈ આનંદીબેન પટેલે અમદાવાદના કયા તાલુકાનું ગામ દત્તક લીધું, અથવા તો કયું ગામ દત્તક, તો લીલા. ભાઈ કેવું, એ ગામનું નામ શું, અને આ લીલાપુર શું કર્યું હતું ભાઈ, દત્તક લીધું હતું. ભાઈ ક્લિયર, હા કે ના. ચલો હમણે એક આંકડો લખ્યો હતો ને આપણે, કયો આંકડો ભાઈ, 142. એટલે આને 1-2 કે 4 ના કહેતા, પણ આ કયા નંબરની રથયાત્રા, કયા નંબરની, 142. આ નંબર યાદ રાખજો, દર વખત પૂછાય. લાસ્ટ ટાઈમ 2016 સચિવાલયમાં બી પૂછાયું હતું કે એ ટાઈમ 2016 હતું એટલે 139 હતી. અત્યારે પૂછાય તો કેટલા લખવાના ભાઈ, કેટલા નંબરની, તો પહેલા નંબરની રથયાત્રા ક્યારે થઈ હતી, તો 1878 ભાઈ, ક્યારે અને કોણે શરૂઆત કરી, ભાઈ કોણે, કે નૂરસિંહદાસજીએ ને. ભાઈ કોણે ચાલુ કરી હતી, કે સંત કોણ હતા, નૂરસિંહદાસજીએ. એમણે 1878માં શેની શરૂઆત કરી, રથયાત્રા. હવે રથયાત્રા ક્યાંથી ક્યાંની હોય, એટલે બોલો કે ભાઈ જમાલપુર છે, આ જમાલપુરથી નીકળે અને એન્ડ ક્યાં થાય, ભાઈ ક્યાં થાય, સરસપુર. તો આ કિલોમીટર કેટલા,
ભાઈ કેટલા કિલોમીટરની છે? બરાબર, જો બધે અલગ અલગ છે, 35 તો છ જ નહીં, 35 કિલોમીટરે ગાંધીનગર જતા રહીએ. ગપ્પા મારવાના પણ થોડા લિમિટમાં. બરાબર ભાઈ, અમુક બુકોમાં 14 આપ્યા છે. આપણે આ જે ડેટા લેવાનો કયો, 2019નો. અને 2019નો યાદ રાખીને ભાઈ કેટલા યાદ રાખવાના, 18 કિલોમીટર. ભાઈ કેટલા કિલોમીટર, કેટલા કિલોમીટરની આ, 18 કિલોમીટર. ભાઈ ક્લિયર થાય? હવે જોઈએ કે અહીંયા રથ કેટલા હોય, 3 હોય ને, તો રથના નામ આવે. હા, પહેલો વ્રત કયો ભાઈ? કયો? નંદીઘોષ. બીજો તાલધ્વજ. ભાઈ બીજો કયો? તાલધ્વજ. અને ત્રીજો કલ્પધ્વજ. ભાઈ કેટલા ધ્વજ એની અંદર રથ હોય? 3. પહેલો કયો હોય? નંદીઘોષ. બીજો તાલધ્વજ. ત્રીજો, તો આ જે નંદીઘોષ રથ છે એ કોનો? હા, કયા ભગવાનનો? જગન્નાથ ભગવાનનો. તાલધ્વજ એમના મોટા ભાઈ એટલે બલરામ. ભાઈ કોનો? અને પછી કલ્પધ્વજ એ સુભદ્રા. ભાઈ ક્લિયર થાય? આ પણ પૂછાય તો યાદ રાખવાનું, કેટલા હોય? 3. અહીંયા જોઈએ કે રથયાત્રાની શરૂઆતમાં ભાઈ એક આરતી થાય, એ આરતીનું નામ શું? બોલો ભાઈ, આરતીનું નામ શું? મંગળા આરતી. ભાઈ કઈ આરતી? મંગળા આરતી. ભાઈ ક્લિયર? અને એ પછી એક વિધિ કરવામાં આવે, એનું નામ શું? પહિંદ વિધિ. ભાઈ કઈ વિધિ? તો પહિંદ વિધિમાં શું કરવામાં આવે? કે સોનાની સાવરણીઓ એનાથી કચરો વાળવામાં ના આવે. એટલે આ કચરા પેટીની જોડે જઈને કંઈ કચરો વાળે. ભાઈ રથ હોય એના માટે રસ્તો સાફ કરવામાં આવે, એવો કચરો વાળવામાં આવે એવું ના બોલો. રથને સાફ કરે ને શું કરે? રથનો જે રસ્તો હોય ને આગળ, એને શું કહેવાય? ભાઈ પહિંદ વિધિ. આ તો શું કહે કે કચરો વાળવામાં આવે. ભાઈ ક્લિયર થયું? હા કે ના? બરાબર, રથયાત્રા પૂછાય તો હવે આપણા ગુજરાતની બીજી લાંબી રથયાત્રા કઈ? તો ભાવનગરની. ભાઈ પહેલી લાંબી રથયાત્રા કઈ? અમદાવાદ. આપણા ગુજરાતની વાત કરીએ તો બીજી લાંબી રથયાત્રા ક્યાંની? ભાવનગર. અને ભાવનગર પછી કોનો નંબર આવે? ભાઈ કોનો નંબર આવશે? હલો, વડોદરા. ભાઈ ક્લિયર? આવડશે ને આ વસ્તુ? ચલો ઓર આગળ જઈએ કે આપણા અમદાવાદમાં હમણાં જ પેલું થુપ્પા પર મનાઈ આવી ગઈ હે ને? પણ કોઈને આવ્યો મેમો? એટલે આવ્યો કે ના આવ્યો મેમો? તો કેવું ચાલે આ જબરો? ભાઈ કેટલા રૂપિયા ભરવા પડે જો તમને થૂંકતા કોઈ જોઈતા હોય? 100 રૂપિયા. અને આપણા દેશનું આ પ્રથમ શહેર કે જેણે શું કર્યું, મેમો સેના પર નાખ્યો? થૂંકા ઉપર. બરાબર, રાજકોટમાં નાખો તો તમારા મેમો એ મેમો આવશે. એ જ રીતના ભાઈ આપણા પોલીસવાળા જોડે એક વાન હોય છે, એને કઈ વાન કહેવાય? PCR વાન. તો આ PCR વાનમાં રાત્રે મહિલાઓને ઘરે પહોંચાડવાની સુવિધા હવે કોણ પૂરી પાડશે? પોલીસ. PCR વાન નહીં, ટેલેન્ટ ના બતાવો, આ રેકોર્ડિંગ થાય એ લોકો વિચારશે કે જોરદાર પબ્લિક કે ભાઈ PCR વાનમાં રાત્રે મહિલાઓને ઘરે પહોંચાડવાની સુવિધા કોણ બહાર પાડશે? અને કઈ પોલીસ? અમદાવાદ પોલીસ. કઈ પોલીસ? અમદાવાદ પોલીસ. અને આ આવું ચાલુ કરનાર કયા, કયું શહેર, કયા નંબરનું? તો ના ભાઈ, પ્રથમ નહીં, પહેલું શરૂ કર્યું હતું ચંદીગઢ, બીજું શરૂ કર્યું હતું વડોદરા, અને ત્રીજું અમદાવાદ. ભાઈ ક્લિયર થાય કે અમદાવાદ આ કયા નંબરનું? ત્રીજા નંબરનું. એ જ રીતના ભાઈ ભારતમાં સૌથી પ્રદૂષિત શહેર કયું? એટલે બધામાં અમદાવાદ અમદાવાદ ના કરો, આ કઈ ગર્વ જેવા લે એવી વાત નહીં. ભાઈ ઝારખંડનું ધનબાદ, એ પછી બીજા નંબરે ગાઝિયાબાદ. ક્યાંનું? યુપીનું. અને પછી ત્રીજા નંબરે ફરીથી કોણ આવે? હા, હવે પ્રાઉડ લો. બરાબર, કે ભારતની અંદર સૌથી પ્રદૂષિત શહેરોમાં આપણો કયો નંબર હે? એટલે આપણે પ્રગતિના પંથે જ છીએ. ભાઈ ક્લિયર થાય? ખબર પડી આમાં? આ બધા વનલાઇનર યાદ રાખજો કે આ કયા નંબરનું? ત્રીજા નંબરનું. PCR વનમાં એટલે બોલો, ત્રીજા નંબરનું. PCR વનમાં થુપ્પામાં પહેલા નંબરનું. ચલો એ પછી આપણે આગળ જઈએ કે ભાઈ આપણા અમદાવાદને પહેલાં શું મળ્યું હતું? મેટ્રો સિટી કે મેગા સિટી? કઈ સિટી? મેગા સિટી. હજુ મેટ્રો તો હા, કેટલા કિલોમીટરની? 6.2 કિલોમીટર. અત્યારે જે બની ગઈ ને મેટ્રો એ કેટલા કિલોમીટર? 6.2. મેગા સિટીનો દરજ્જો આપણને ક્યારે મળ્યો હતો?
2005 બે મેગા સિટીનો દરજ્જો ક્યારે મળ્યો હતો? તો એ જ રીતના અત્યારે કયો દરજ્જો મળ્યો? અરે બોલો, વર્લ્ડ હેરિટેજ સિટી. ભાઈ કઈ સિટી? અને આપણું જે આ પેજ તમે જોયું હશે એનામાં ઉપર શું લખ્યું? અમદાવાદ એટલે, અરે શું લખ્યું? અમદાવાદ એટલે, અરે બોલો, અમદાવાદ એટલે અમદાવાદ. અને એમાં પહેલું એક આપણે એક વાક્ય લખ્યું કે ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી. તો સીધો પ્રશ્ન એ થાય કે અમદાવાદ એટલે અમદાવાદ આ પુસ્તક કોનું? વિનોદ ભટ્ટ. ભાઈ ખાસ ધ્યાન રાખજો, અમદાવાદ એટલે અમદાવાદ એ પુસ્તક કોનું? વિનોદ ભટ્ટ. એ જ રીતના યાદ રાખવાનું કે અમદાવાદનો પ્રથમ નકશો કોણે તૈયાર કર્યો હતો? ભાઈ કોણ આવે? અમદાવાદનો પ્રથમ નકશો કોણે તૈયાર? એમએન પટેલ. ભાઈ કોણ આવે? મહેન્દ્ર પટેલ. ભાઈ કોણે ચાલુ કર્યો હતો પ્રથમ જે નકશો અમદાવાદનો બનાવ્યો હોય ને, કોણે બનાવ્યો હતો? એમએન પટેલ. ભાઈ ક્લિયર થાય? અને અમદાવાદનો ઇતિહાસ કોણે લખ્યો હતો? મગનલાલ વખતચંદ. ત્રણ પ્રશ્નો યાદ રાખવાના. અમદાવાદ એટલે અમદાવાદ કોનું? વિનોદ ભટ્ટ. એ જ રીતના અમદાવાદનો નકશો કોણે તૈયાર કર્યો હતો? એમએન પટેલ. અને એ પછી પ્રશ્ન શું આવે? અમદાવાદનો ઇતિહાસ પુસ્તક કોણે લખી? ભાઈ કોણે લખી? કે મગનલાલ વખતચંદ. અને ગુજરાતના ઇતિહાસની પુસ્તક કોણે લખી? મેં લખી. ભાઈ અમારી એક પુસ્તક આવે બહાર, બરાબર, સારથી કરિયર એકેડમીની બુક આવે છે, મે બી થોડા દિવસમાં લોન્ચ થઈ જશે. તમે આ જે બધું ભણો ને, એટલે આવી માહિતીઓ ક્યાંથી તમને મળશે? અમારી પુસ્તકમાંથી મળશે. ચલો આ તો એડવર્ટાઇઝમેન્ટ હતી, હાલો આવી જાઓ. ભાઈ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપણને ક્યારે મળ્યો? 2017માં. આ ભારતની કયા નંબરની? કયા નંબરની? પહેલા નંબરની. તો ભારત કયા ખંડમાં આવ્યું? ભાઈ કયા ખંડમાં? એશિયા. તો આ એશિયાની કયા નંબરની? ત્રીજા નંબરની. ભાઈ ક્લિયર? એમ પૂછાય કે ભારતની કયા નંબરની, તો પહેલા. ગુજરાતની કયા નંબરની? પહેલો જ હોય. ભાઈ ભારતમાં પહેલો તો ગુજરાતમાં કયો હોય? પહેલો જ હોય. પણ એમ પૂછાય કે એશિયાની કયા નંબરની? ત્રીજા નંબરની. એક નેપાળની છે, એક શ્રીલંકાની, ને પછી આપણી ભારતની. તો પ્રશ્ન એ ઊભો થાય કે આ કેટલામાં નંબરનું અધિવેશન હતું? કોણ આપાર્યું એ દરજ્જો? કોણ આપે? યુનિસ્કો ને. તો યુનિસ્કોના કયા નંબરનું? ભાઈ 41માં નંબરનું. કયા નંબરનું? 41માં નંબરનું અધિવેશન હતું. ને ક્યાં હતું? પોલેન્ડમાં. ભાઈ ક્યાં હતું? અને એની અંદર આપણને કયો દરજ્જો મળી ગયો? વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો. મસ્ત પ્રશ્ન એ આવે કે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો કેટલા સ્થાપત્યના લીધે મળ્યો? એટલે અમદાવાદમાં એવા કેટલા સ્થાપત્ય આવ્યા છે જેના લીધે એને કયો દરજ્જો મળે? વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો. ભાઈ કેટલા કેટલા છે અહીંયા? 54. પેલા ગણવા ના બેસતા કે રાજાનો અજીરો, રાણીનો અજીરો, કેટલા સ્થાપત્ય? આ પ્રશ્ન બહુ મસ્ત છે. ભાઈ કેટલા સ્થાપત્ય છે? ક્લિયર થાય? આ 54ના લીધે આપણને કયો દરજ્જો મળ્યો? અને એ જ રીતના ભાઈ વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે આવે? ભાઈ મારી બર્થડે યાદ રાખજો. કઈ? ભાઈ કઈ બર્થડે? એટલે જો એએમસીમાં લાગી જાવ તો કવર લઈને આવજો. બરાબર, કે ક્યારે? 18 એપ્રિલે. કયો ડે છે? બર્થડે નહીં ભાઈ, કયો ડે? વર્લ્ડ હેરિટેજ ડે છે. ભાઈ ક્લિયર થાય? એ જોડે જોડે જ આપણે જોઈએ કે જે આપણું અમદાવાદ છે, કે ભાઈ અહીંયા એક હેરિટેજ વોક ચાલુ કરી છે. હા કે ના? તો આ હેરિટેજ વોક કેટલા વાગે ચાલુ થાય? છ વાગે કુણ જાય? હા ભાઈ. કેટલા વાગે? 8 વાગે. કેટલા વાગે ચાલુ થાય? અને પતા કેટલા વાગે? એપ્રોક્સ 10 વાગે. આની અંદર હેરિટેજ વોક શરૂ ક્યાંથી થાય? ભાઈ કાલુપુરની અંદર જે સ્વામિનારાયણ મંદિર આવ્યું ને, હા, બસ એ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થાય. તો પૂર્ણ ક્યારે થાય? જામા મસ્જિદે. એટલે આવું પૂછાઈ જાય. ભાઈ હેરિટેજ વોક છે એ ક્યાંથી ક્યાંનું? તો ક્યાંથી ક્યાંનું? ભાઈ ક્યાંનું? સ્વામિનારાયણ મંદિરથી શરૂ થાય અને અંત ક્યાં થાય? અને આની અંદર તમને કેટલા સ્થાપત્ય બતાવવામાં આવે? 22. ભાઈ કેટલા સ્થાપત્ય તમને બતાવશે? 22 સ્થાપત્ય બતાવવામાં આવે. ભાઈ ક્લિયર થાય? બરાબર, કે આ જે હેરિટેજ વોક છે એ કોણે ચાલુ કરી? એએમસીએ. ભાઈ કોણે? સ્થાપત્ય નહીં, કોણે ચાલુ કરી? એએમસીએ. બરાબર, આપણું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અને એણે શું કે ભાઈ 8 વાગે ચાલુ કરે ને 10 વાગે
રિટર્ન. અહીંયા શરૂઆત ક્યાંથી થાય? સ્વામિનારાયણ મંદિરથી શરૂઆત થાય અને એન્ડ ક્યાં થાય? હા, પછી ક્યાં જવાનું? ઘરે. હા, પછી ભાઈ ક્યાં જવાનું? ઘરે. અને આ રીતના આપણું શું ચાલે છે? એક હેરિટેજ વોક. ભાઈ ક્લિયર? હા, ના બોલતા રહો. હા, બરોબર. ચલો હવે નોર્મલ નોર્મલ વસ્તુ લઈ લઈએ ફટોફટ. હાલો ભાઈ, ધંધુકા જોઈ લઈએ. ધંધુકા એ કોનું જન્મસ્થળ? બરાબર, હવે વન લાઇનર છે. કોનું ભાઈ? હેમચંદ્રાચાર્યનું. એ જ રીતના ભાઈ અમદાવાદની અંદર પ્રથમ કન્યાશાળા કોણે શરૂ કરી હતી? હરકુંવર શેટાણીએ. ક્યારે? 1850માં. ભાઈ યાદ રાખજો કે અમદાવાદની અંદર 1850માં પ્રથમ કન્યાશાળા કોણે ચાલુ કરી હતી? હરકુંવર શેઠાણી. તે જ રીતના હરકુંવર શેઠાણીની હવેલી આવી છે ભાઈ અમદાવાદમાં. શું આવ્યું? હરકુંવર શેઠાણીની હવેલી આવી. કેટલા એની અંદર શું છે? રૂમ છે. આવો પ્રશ્ન પૂછાય કે અમદાવાદની અંદર આવેલી હરકુંવર શેઠાણીની અંદર કેટલા રૂમ છે? ભાઈ 60. હવેલી કેટલા રૂમની છે? હલો, 60 રૂમની. અને એને પણ ક્યાં એડ કરવામાં આવી? વર્લ્ડ હેરિટેજ આ છે ને, એ 54 જે સ્થાપત્ય એની અંદર જ. ભાઈ ક્લિયર થાય? તે જ રીતના હરકુંવર શેઠાણીએ શું બનાવ્યું હતું? કંઈ દેરા બીરા ભાઈ? હટીસિંગના દેરા. ભાઈ આવું કંઈ આવ્યું ને, હટીસિંગના દેરા. હલો, હા, કે હટીસિંગના દેરા જે ભાઈ આ કયા ધર્મને લગતા? જૈન ધર્મને. હવે આના સ્થપતિ કોણ ભાઈ યાદ રાખજો? કોણ હતા? પ્રેમચંદ સલાટ. સલાડ નહીં ભાઈ, કોણ હતા? પ્રેમચંદ સલાટ. ભાઈ ક્લિયર? હવે આ ખાસ ધ્યાન રાખજો કે અમદાવાદની અંદર જે હટીસિંગના દેરા છે એના સ્થપતિ કોણ? કોણે બનાવ્યા? હરકુંવર શેઠાણી. ભાઈ ક્લિયર થાય? એ જ રીતના ભાઈ કેલિકો મ્યુઝિયમ કોણે બનાવ્યું? ભાઈ કેલિકો મ્યુઝિયમ કોણે બનાવ્યું? અંબાલાલ સારાભાઈ નહીં ભાઈ, ગૌતમ સારાભાઈ. કોણે બનાવ્યું કેલિકો મ્યુઝિયમના સ્થપતિ કોણ? ભાઈ કોણ આવશે? ગૌતમ કેવા સારાભાઈ. ભાઈ ક્લિયર થાય કે હટીસિંગના દેરા કોણે બનાવ્યા? હરકુંવર શેઠાણી. એના સ્થપતિ પ્રેમચંદ સલાટ. એ જ રીતના કેલિકો મ્યુઝિયમ, અરે બોલો, ગૌતમ સારાભાઈ. ભાઈ ક્લિયર? એ રીતના અહીંયા અમુક યુનિવર્સિટીઓ આવી છે અને એ યુનિવર્સિટીની અંદર આપણે પહેલાં જોઈએ ભાઈ સેપ્ટ. ચલો ને સેપ્ટ પહેલાં ઇસ્કોન કઈ રીતે લખાય? ઇસ્કોન શું શું? આઈ એસ, હા, સી ના કરતા ભાઈ શું આવે? હા, આને શું કહેવાય? ઇસ્કોન ના કહેવાય, વંચાઈશું ઇસ્કોન. અને આનું ફૂલફોર્મ બહુ વાર પૂછાય ભાઈ, ખાસ ધ્યાન રાખજો. ઇસ્કોનનું ફૂલફોર્મ શું? ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ. ભાઈ ફરીથી, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના, પછી શું? કોન્શિયસનેસ. ભાઈ શું થાય? એટલે આ ક્યાંય મેચ થશે નહીં. ભાઈ ક્લિયર થાય કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કોના માટે? ક્રિષ્ના. અને કેવું? કોન્શિયસનેસ. ભાઈ ક્લિયર થયું? આ પૂછાય એ જ રીતના ભાઈ સેપ્ટનું ફૂલફોર્મ પૂછાય. ભાઈ કોનું ફૂલફોર્મ? સેપ્ટ. તો શું આવે? કલ્ચર. હા, સેન્ટર. ભાઈ શું આવે? સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી યુનિવર્સિટી. ભાઈ શું થાય? સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી યુનિવર્સિટી. એ જ રીતના ભાઈ એ લોકો શેનું પૂછે છે? ઇગ્નોનું. હમણાં જ પૂછાઈ ગયું ભાઈ, હમણાં જ આ જે આઈટીઆઈની એક્ઝામો લેવાય છે ને એની અંદર આ પૂછાય કે ઇગ્નોનું ફૂલફોર્મ શું? કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. ભાઈ ક્લિયર? અને એ જ રીતના બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સાલ પૂછાય, બહુ વાર પૂછાય કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની રચના ક્યારે થઈ? તો 1995. ઓનલાઈન જોશો તો 94 જોવા મળશે, ખોટી. બરાબર, વિકિપીડિયા પર જોશો તો શું જોવા મળશે? 94 એ ખોટું છે. ખાસ ધ્યાન રાખજો ભાઈ ક્યારે. અરે શ્રદ્ધા રાખજો આમાં, કેમ કે આ કોણે જવાબ આપ્યો? ગૌણ સેવાએ. અને ગૌણ સેવા કે રાત તો
રાત અને દિવસ કહી દો. દિવસ એટલે જો કઈ આપણે યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પૂછાય તો ક્યારે ભાઈ 1995 એ રીતના અહીંયા આપણે ગુજરાત યુનિવર્સિટી આવી. અરે હા ના, તો આ જે ગુજરાત યુનિવર્સિટી છે એની સ્થાપના ક્યારે થઈ ભાઈ? 1949. એના પ્રથમ કુલપતિ કોણ? હર્ષિતભાઈ. કોણ ભાઈ? કોણ આવે? હર્ષિતભાઈ દિવેટિયા. અને અહીંયા 1949 જોડે જોડે એક મસ્ત વસ્તુ યાદ આવી ગઈ 1942ની. અને 1942ની અંદર ભાઈ કોઈ ભાઈ શહીદ થયા હતા. આ આંદોલન કયું હતું? હા, તો અહીંયા એક વસ્તુ મસ્ત ભણી લઈએ ભાઈ. ગુજરાત કોલેજ છેલ્લો ટોપિક, બરાબર? છેલ્લો આટલો ટોપિક પતાવીને આપણે જઈએ ગુજરાત કોલેજ. હવે ગુજરાત કોલેજની વાત કરીએ તો ગુજરાત કોલેજની સ્થાપના વર્ષ જણાવવા મોટો કોન્ટ્રોવર્સીવાળો પ્રશ્ન, બરાબર? કે ગુજરાત કોલેજનું સ્થાપના વર્ષ ક્યારે? કયું? 1879. ઘણા બધાને 56 દેખાશે, ઘણા બધાને 60 દેખાશે, ઘણી બધી બુકમાં તો 87 આપ્યું. અહીંયા આખી કથા એવી છે કે ભાઈ 1865 એની અંદર પહેલાં બધા જે બેરિસ્ટરો હોય એ લોકો એક સંસ્થા ચાલુ કરીને એનું નામ હતું લો લેક્ચરર્સ. ભાઈ શું નામ હતું? અને એ લો લેક્ચરર્સમાં પછી ભણાવવામાં આવતું હતું શું? અર્થશાસ્ત્ર, સાયકોલોજી, અંગ્રેજી. એ પછી એનું નામ શું પડ્યું? કે ગુજરાત પ્રોવિજન્સી. પછી એનું બિલ્ડિંગ શું? બિલ્ડિંગનું નામ ગુજરાત પ્રોવિજન્સી. એ પછી વિદ્યાર્થીઓ બધા ગયા કોની જોડે? કલેક્ટર જોડે. અને એ લોકોએ માન્યતા માંગી કે આને શેની માન્યતા આપો? કોલેજની. અને યુનિવર્સિટી કઈ હશે? તો બોમ્બે યુનિવર્સિટી. બે આપણે કઈ પ્રેસિડેન્સીમાં આવતા હતા એટલે યુનિવર્સિટી કઈ? બોમ્બે યુનિવર્સિટી. એ લોકોએ ના પાડી દીધી કે ભાઈ અમે આપવાના નથી. એ પછી ભાઈ વિદ્યાર્થીગણ 1887ની અંદર ફરીથી ક્યાં જાય? કમિશનર જોડે. અને એમને વિનંતી કરે છે. અને ત્યાં એ સોરી કે 1878 ભાઈ ક્યારે? 1878 ત્યારે કમિશનર જોડે જાય ને એમને વિનંતી કરે કે ભાઈ અમદાવાદના અને ગુજરાતના છોકરાઓને ઉચ્ચ અભ્યાસ માટે ક્યાં જવું પડે? મુંબઈ. અને બધા છોકરાઓ આવું અફોર્ડ કરી શકે નહીં. આ વિનંતી ક્યાંય એમને વ્યાજબી લાગી. અને એટલા માટે ભાઈ આને કોલેજ તરીકે માન્યતા ક્યારે આપી? ભાઈ ક્લિયર થયું એટલે જવાબ શું આવે? અરે શું આવે જવાબ ભાઈ? ક્લિયર. એ પછી આની અંદર શું? સાયન્સ કોલેજ ચાલુ કરવામાં આવી. પહેલાં તો આર્ટ્સ હતી ને, તો ગુજરાત કોલેજમાં આવેલ સાયન્સ કોલેજનું નામ જણાવો. મજબૂત પ્રશ્ન. ગુજરાત કોઈ ગુજરાત કોલેજ વાળું બોલો સાયન્સ કોલેજનું નામ. અમે તો ગુજરાત જ કહેતા હતા. હા ભાઈ, ગુજરાત કોલેજની અંદર સાયન્સ કોલેજનું જે નામ છે એ નામ કેવું છે કે ભાઈ માધવભાઈ રણછોડભાઈ સાયન્સ કોલેજ. ભાઈ પેલો ચાંચણ રણછોડ નહીં, માધવભાઈ રણછોડભાઈ. કઈ કોલેજ? સાયન્સ કોલેજ. ભાઈ ક્લિયર થયું કે ગુજરાત કોલેજમાં કઈ કોલેજ આવી? સાયન્સ કોલેજ આવી. એનું નામ શું? હા ભાઈ ક્લિયર થયું. હવે આ જે ગુજરાત કોલેજ છે એનામાં બી કોઈની તકતી આવી છે ભાઈ. કોની તકતી આવી? અરે બોલો, વીર વિનોદ. કેવા ભાઈ? કેવા? કિનારીવાલા. હવે આ વીર વિનોદ કિનારીવાલા ભાઈ કયા આંદોલનમાં શહીદ થઈ ગયા હતા? કયા આંદોલનમાં? હિંદ છોડો. અને હિંદ છોડો આંદોલન ક્યારે થયું હતું ભાઈ? ક્યારે થયું હતું? 1942માં હિંદ છોડો આંદોલનમાં ભાઈ શહીદ કોણ થયા હતા? અને આ આપણા ગુજરાતના પ્રથમ શહીદ હતા ભાઈ. ક્લિયર. અને એમની તકતી ક્યાં આવી? ગુજરાત કોલેજમાં. તો પ્રશ્ન એવો પૂછાય છે કે આમની તકતીનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? લોકાર્પણ. ભાઈ એ આમની તકતીનું શું? લોકાર્પણ કોણે કર્યું હતું? આ પ્રશ્ન 2016 સચિવાલયનો છે કે ગુજરાત કોલેજની અંદર વીર વિનોદ કિનારીવાલા છે એમની તકતીનું લોકાર્પણ કોણે કર્યું હતું? જયપ્રકાશ નારાયણ. ભાઈ કોણે? અરે બોલો, જયપ્રકાશ. કેવા હતા? નારાયણ. ભાઈ ક્લિયર થાય. અને ઓર એક મસ્ત પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ આ જે તકતી છે એની નીચે કંઈક શબ્દો લખ્યા છે. અને એ શબ્દો કયા? કે છેલ્લે છેલ્લે બિચારા વીર વિનોદ કિનારીવાલાએ કંઈ બોલી ન ગયા હતા. શું બોલીને ગયા હતા? આવી રીતે બોલીને ગયા હતા કે દિન ખૂન કે અમારે. ભાઈ શું બોલ્યા હતા? કે દિન ખૂન કે અમારે બોલ ના જાના યારો. એટલે જોશ તો આપો થોડો એમને. શું કીધું હતું? કે દિન ખૂન કે અમારે બોલ ના જાના યારો. આ શબ્દો કોની તકતીએ લખેલા? વીર વિનોદ કિનારીવાલા. ભાઈ તકતી ક્યાં? એનું સ્થાપના વર્ષ? આ કયા આંદોલનમાં મર્યા હતા?
અને એ જ રીતના જોઈએ કે ભાઈ આ જે ગુજરાત કોલેજ છે તો ગુજરાત કોલેજનો એક દિવસ એને એક માન આપવામાં આવ્યું હતું અને એ માન કયું હતું? અખિલ ભારતીય ગુજરાત કોલેજ દિન. ભાઈ શું કર્યું હતું? અખિલ ભારતીય, આ આખા ભારતે આ દિનને ઉજવ્યો હતો. કયા દિવસને? અખિલ ભારતીય ગુજરાત કોલેજ દિન. તો આની અંદર એવું હતું કે ભાઈ 1927માં શેની રચના થઈ હતી? સાયમન કમિશન. ભાઈ 1927માં શેની રચના થઈ હતી? અને આ તો લંડનમાં થયું હતું ને, એ પછી એ લોકો 1928માં ક્યાં આવ્યા? ભારતમાં. પણ ભારતમાં એમનો પ્રખર વિરોધ થયો ને. કોણ મરી ગયું હતું વિરોધમાં? લાલા લજપતરાય. કયું સૂત્ર હતું કે સાયમન ગો બેક, કેમ કે અહીંયા બધાએ બધા જે સભ્યો હતા કેવા હતા? અંગ્રેજો. અને એટલા જ માટે ભાઈ એ ટાઈમે આપણા ગુજરાત કોલેજમાં ભાઈ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હતી. શું ચાલતી હતી? એક્ઝામ. હવે તમારી જેમ હમણાં રવિવારે એક્ઝામ આપણે આંદોલન કરીએ અને હું તમને એમ કહું કે તમે શું કરો એનો બહિષ્કાર ભાઈ કરો. અહીંયા વિદ્યાર્થી ગણોએ શું કરી દીધું કે 100 દિવસની હડતાલ પાડી. કેટલા દિવસની? અને પરીક્ષાનું શું કરી દીધું? બહિષ્કાર. કોના વિરોધમાં? સાયમન કમિશનના વિરોધમાં. અને એટલા જ માટે ભાઈ આખા ભારતે એમના માટે એક દિવસ ઉજવ્યો. કયો દિવસ? અખિલ ભારતીય ગુજરાત કોલેજ દિન. અને એની ડેટ ખાસ ધ્યાન રાખજો ભાઈ, 1900 ક્યારે આવશે? 29માં. અને કઈ તારીખ? 30 જાન્યુઆરી. આ ઉલટ સુલટ ના થાય ખાસ ધ્યાન રાખજો ભાઈ. તારીખ કઈ? 30 જાન્યુઆરી 1929ના રોજ કયો દિવસ ઉજવાયો? અખિલ ભારતીય ગુજરાત કોલેજ દિન. ભાઈ ક્લિયર થાય? ખબર પડે બરાબર? ટાઈમ ઘણો થઈ ગયો છે. આશા રાખીએ કે કદાચ આટલામાંથી બધું તો નહીં પત્યું. ટ્રાય કર્યો છે કે જેટલું અપાય આટલામાંથી તમારા લોકોના ઘણા બધા માર્ક્સ આવે. રિપીટ કરવું હોય તો આપણે યુટ્યુબ પર આ ચેનલ છે જ સારથી એકેડમીની. ઈચ્છા હોય તો જોજો બરાબર. એના સિવાયના ઇંગ્લિશના પણ વિડીયો છે એટલે તમને થોડી મજા બી આવશે. અને એ સિવાય અહીંયા ખાલી નોર્મલ 5 મિનિટની શું એડવર્ટાઇઝમેન્ટ છે? હા, છેલ્લે પેલું ના મૂવી પતન તમે લોકો પેલું ગીત જોતા હોય એના જેવું સમજી લો ને, એટલે ઊભા ના થતા. કે એક નવી બેચ સચિવાલયની ચાલુ કરી છે, એનામાં પ્રોસિજર એવી છે, ફી નોર્મલ જ છે 6500. કેમ કે કેટલા દિવસ છે? 55. એની અંદર તમારા લોકોએ કંઈ નહીં લખવાનું, જે લેક્ચર ભણાવતા હશે ને એનું જ મટીરિયલ તમારા હાથમાં જ હશે. એટલે કંઈક એવું એક્સ્ટ્રા વસ્તુ આવે તમારે એડ કરવું હોય તો એ મટીરિયલમાં કરી લેવાય. 1-4નો ટાઈમ છે બપોરનો. કોઈનો વિચાર હોય તો આવજો, બાકી કોઈ વાંધો નહીં. બરાબર? કોઈ ફોર્સ નહીં, આ તો જસ્ટ કીધું છે. આપણે અહીંયા દિલ્હી એક્ઝામ લેવાય એના માટે તો અમે ફેમસ છીએ. ચલો ભાઈ મળીએ. ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે.